સંશોધન કરવાનું છે એ સંશોધન યોજનામાં એણે સ્પષ્ટપણે નક્કી કરી લેવાનું છે. યોજના કરતી વખતે જ આ બાબત છે એને ધ્યાનમાં રાખવાની હોય છે, જેથી કરીને એ પોતાના જે વિષય પસંદ કર્યો છે એનાથી દૂર નીકળી ન જાય. આપણે જે રસ્તે જવાનું છે એણે એ જ રસ્તો છે એનો નક્કી થઈ જાય, બીજો રસ્તો ન પકડાઈ જાય. એટલા માટે આ બધી જ બાબતો એણે પહેલેથી જ સ્પષ્ટ કરી લેવી બહુ જ જરૂરી બને છે. જે આ બે પ્રકારના સ્ત્રોત નક્કી કર્યા છે કે દસ્તાવેજી માહિતી અને બીજી ક્ષેત્રીય માહિતી, તો એ માહિતી કઈ પદ્ધતિ દ્વારા પ્રાપ્ત કરશે? માહિતી મેળવવાના સ્ત્રોતો તો આ બે છે, પણ એના માટે જે પદ્ધતિઓ છે એ કઈ પદ્ધતિથી માહિતી મેળવવા માંગે છે? સર્વે પદ્ધતિથી માહિતી મેળવવા માંગે છે, અને સર્વે પદ્ધતિથી માહિતી મેળવવા માંગતો હોય તો એમાં કઈ પ્રયુક્તિ એ ઉપયોગમાં લેશે, અને એની સાથે સાથે એમાં કયા સાધનોનો ઉપયોગ કરશે, કયા ટૂલ્સ વાપરશે એ પણ એણે સ્પષ્ટપણે નક્કી કરી લેવાનું હોય છે. એટલે જ્યારે સંશોધક સંશોધન કરવા જઈ રહ્યો છે ત્યારે આ ડિઝાઇન તૈયાર કરે છે ત્યારે આ બધી જ બાબતોની જાણકારી સંશોધકે રાખવી પડે છે. સંશોધન એકમ જે છે એની વ્યાખ્યા, એટલે પોતે જે વિષય પસંદ કર્યો છે. સંશોધન એકમની અંદર આપણે જોઈએ તો વ્યક્તિ હોય કે પછી કોઈ ઘટના હોય કે પછી કોઈ પરિસ્થિતિ હોય, તો એ એકમની એણે સ્પષ્ટપણે વ્યાખ્યા આપવી જરૂરી છે કે એ શું છે. દાખલા તરીકે બાળમજૂરી, તો આ ઘટના છે એ ઘટના શું છે, બાળમજૂરી કહેવાય કોને, એ સંશોધન એકમની વ્યાખ્યા સંશોધકે સ્પષ્ટ મનમાં હોવી જોઈએ છે. બાળમજૂરી કે અને પછી કોઈ 15 વર્ષ કે 16 વર્ષનું બાળક છે એ મજૂરી કરતું હોય તો બાળમજૂરીની વ્યાખ્યામાં ના આવે. આપણે બાળમજૂર તરીકે બાળકને એક 14 વર્ષ સુધીની વય ધરાવતું વ્યક્તિ હોય તો એને બાળમજૂર કહીએ છીએ. પછી 17 વર્ષનું બાળક હોય તો એ બીજી રીતે ભલે એને બાળક તરીકે ગણવામાં આવે, પણ અહીંયા બાળમજૂર તરીકે વ્યાખ્યાબદ્ધ કરવામાં આવે છે ત્યારે 14 વર્ષની વય મર્યાદા છે એ નક્કી કરવામાં આવેલી હોય છે. એ રીતે એને વ્યાખ્યાબદ્ધ કોઈ પણ એકમ હોય, ઘટના હોય, પરિસ્થિતિ એને એણે વ્યાખ્યાબદ્ધ કરી લેવાનું હોય છે. હવે જ્યારે સંશોધક માહિતી મેળવવાનું નક્કી કરે છે ત્યારે આપણે પહેલાં જોયું કે બે પ્રકારના સ્ત્રોતોમાંથી માહિતી મેળવશે, તો એ દસ્તાવેજી સ્ત્રોતોમાંથી માહિતી મેળવવા માટે એણે ગ્રંથાલયનો ઉપયોગ કરવો પડે છે. હવે એ ગ્રંથાલયમાં પ્રવેશ કરે એટલે તરત જ ગ્રંથાલયમાં એને જોઈતી બધી જ માહિતી સામે ઉપલબ્ધ હોતી નથી કે ચલો ગયા અને પુસ્તકોના કબાટોમાંથી એ શોધવા માંડ્યા અને મળી ગયું. તો એનો એક ચોક્કસ મેથડ હોય છે, પદ્ધતિ હોય છે ગ્રંથાલયની અંદર. અને વિદ્યાર્થી મિત્રો, તમે ગ્રંથાલયમાં જાઓ છો એટલે ખબર છે કે ગ્રંથાલયની અંદર પ્રવેશ કર્યા પછી તમે કેવી રીતે તમને જોઈતી માહિતી શોધશો. ટૂંકા ગાળાની અંદર એ માહિતી શોધવાની હોવાથી તમે જે પ્રોપર વેમાં જાઓ તો તમને ઝડપથી એ માહિતી છે એ પ્રાપ્ત થાય છે, અને એ રીતે એ ગ્રંથાલયનો ઉપયોગ છે આપણને સરળ બને છે. અભ્યાસ જે તમે કરો છો, જે વિષય તમે પસંદ કર્યો છે એના પરિમાણો, એ પરિમાણો એટલે નિદર્શ, હવે એ તમે સમગ્રનો અભ્યાસ કરવા માગો છો કે પછી નિદર્શનો અભ્યાસ કરવા માગો છો એ તમારે પહેલેથી જ નક્કી કરી લેવું પડે છે. ઘણી વખત એવું બને કે સમગ્રનો અભ્યાસ કરવામાં સમય વધારે જાય, નાણાંનો વધારે વ્યય થાય, એ વખતે તમને જો નિદર્શમાંથી એ જ માહિતી યોગ્ય રીતે મળી જતી હોય તો નિદર્શ પસંદ કરી લેવું વધારે હિતાવહ છે. પણ સમગ્રના બધા જ લક્ષણો આ નિદર્શમાં સમાવિષ્ટ હોવા એ બહુ જ જરૂરી છે. સમગ્રનો અભ્યાસ કરવો એવું જરૂરી નથી. દાખલા તરીકે આપણે એમ કહીએ કે આપણે ભાત બાફવા મૂક્યા હોય અને પછી એક જ દાણો થી ખબર પડી જાય છે આપણને, ચકાસીએ છીએ ત્યારે કે ભાત બફાઈ ગયા છે, અથવા તો આપણા બ્લડનું સેમ્પલ લઈએ છીએ ત્યારે એક જ ટીપા બ્લડથી આપણને ખબર પડી જાય છે કે આ ગ્રુપનું બ્લડ છે કે મેલેરિયા છે કે કંઈ પણ, તો આપણને સમગ્ર બોડીનું લોહી લેવાની જરૂર પડતી નથી. એવી જ રીતે સમગ્રના બધા જ લક્ષણો જો નિદર્શમાં સમાવિષ્ટ થઈ જતા હોય તો એ નિદર્શ પસંદ કરી લેવું વધારે હિતાવહ છે, જેથી કરીને આપણે સમય અને નાણાંનો વ્યય બચાવી શકીએ, એની સાથે સાથે થોકબંધ માહિતીમાંથી બચી શકીએ, જેથી કરીને વર્ગીકરણ કરવાનું સરળ બને. વધારે પડતી માહિતી ભેગી કરી હોય તો વર્ગીકરણ કરવાનું મુશ્કેલ બને છે, અને એ જ પરિણામ તો એ જ આવવાનું છે. સમગ્રનો અભ્યાસ કરો તો પણ આપણને પરિણામ એ જ મળવાનું છે,
અને નિદર્શનો અભ્યાસ કરો તો પણ આપણને તારણ એ જ મળવાનું છે, ત્યારે વધુ હિતાવહ આપણા માટે નિદર્શ પસંદ કરવાનું છે. એટલે આપણે એ અભ્યાસનું પરિમાણ છે એ સમયે જ નક્કી કરી લેવાનું હોય છે. બીજું, વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે સંશોધન કરી રહ્યા છીએ ત્યારે, યોજના બનાવી રહ્યા છીએ ત્યારે, એની અંદર આપણે કેટલાક સંદર્ભોની નોંધ કરવી પડે છે, સંદર્ભ સૂચિ તૈયાર કરવી પડે છે. કેટલાક પુસ્તકોનો ઉપયોગ કરીએ છીએ, એની સાથે પેમ્ફલેટ, વર્તમાનપત્રો, ઇન્ટરનેટ ઉપરથી માહિતી એકત્રિત કરીએ છીએ, અને ઐતિહાસિક સંદર્ભ જોઈએ છીએ એ વખતે આપણે એ સંદર્ભ સૂચિ છે એ તૈયાર કરી લેવી પડે છે. પહેલાં એવું હતું કે સંદર્ભ સૂચિ માટે કેટલાક કાર્ડ બનાવતા હતા. હવે એ કાર્ડ જો આડાઅવળા થઈ જાય તો ફરી પાછા મળે નહીં, એના માટે એક અલગથી જ વ્યવસ્થા કરવી પડે. એના બદલે આપણે એક બુક પણ રાખી શકીએ અને એ બુકની અંદર આપણે આપણો જ્યાં જ્યાં સંદર્ભ ઉપયોગ કર્યો હોય, જે પુસ્તક, મેગેઝિન કે કંઈ પણ સંદર્ભ ઉપયોગ લીધો હોય, તો એની માહિતી આ બુકની અંદર ટાંકી શકીએ છીએ અને જ્યારે જરૂર પડે ત્યારે આ બુકમાંથી આપણે એ સંદર્ભ જ્યાં પણ જરૂર લાગે ત્યાં મૂકી શકીએ છીએ. એ સંદર્ભ કેવી રીતે મૂકવો, આપણે એ સંદર્ભ કેવી રીતે મૂક્યો, એની પણ ચોક્કસ સામાજિક વિજ્ઞાનની અંદર એક મેથડ છે, એક પદ્ધતિ છે. અને હવે એ આ જે પદ્ધતિ વિકાસ પામી છે એની વાત કરું તમને, તો એ સંદર્ભ જ્યાં તમે લીધો છે એ વિગત પૂરી થાય એટલે તરત જ એ લેખકનું નામ, પુસ્તકનું નામ અને એની સાથે સાથે એનો પાના નંબર, એ બધું જ સાથે મૂકી દીધા અને ઇન બ્રેકેટમાં એ સંદર્ભ મૂકી દો. અને પછી જ્યારે તમારું સંશોધન છે એ પૂરું થયા પછી એને સંદર્ભ સૂચિમાં આ સંદર્ભ લીધો છે એનો ઉલ્લેખ કરી શકો છો. પણ પાના નંબર સાથે જ્યારે તમે મૂકો છો ત્યારે એ લેખકનું કયું પુસ્તક છે અને એના કયા પાના ઉપરથી તમે એ રેફરન્સ લીધો છે એ મૂકવો બહુ જ જરૂરી બની જાય છે. હવે આ યોજનાની અંદર તમારે આ સંદર્ભ સૂચિ કેવી રીતે તૈયાર કરશો એની પણ નોંધ કરી દેવાની હોય છે. હવે જે યોજના તૈયાર કરી ત્યાર પછી આપણું સંશોધનનું એક સોપાન છે ઉપકલ્પનાનું નિર્માણ કરવું. ઘણી વખત એવું બને કે ઉપકલ્પનાનું નિર્માણ પહેલાં પણ કરી દીધું હોય, સંશોધન તૈયાર, યોજના તૈયાર કરતાં પહેલાં, સંશોધન ડિઝાઇન કર્યા પહેલાં આપણે ઉપકલ્પનાનું નિર્માણ તો કરી શકીએ છીએ. અહીંયા આપણે એને ત્રીજા સોપાન તરીકે લીધો છે, પણ બીજા સોપાન તરીકે પણ લઈ શકીએ. અને આ રીતે ઉપકલ્પનાનું નિર્માણ કરવું એ સંશોધન માટે બહુ જ જરૂરી બાબત છે. અને ઉપકલ્પનાનું નિર્માણ, ઉપકલ્પના એટલે શું આપણે એ જોઈશું કે ઉપકલ્પના કોને કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે વિષય પસંદ કરીએ છીએ એ વિષયનું આપણા પૂર્વ અનુભવના આધારે અથવા તો બીજાના પૂર્વ અનુભવને આધારે અથવા આપણે જે પુસ્તકો વાંચીએ છીએ એમાં કેટલીક નોંધો હોય એના આધારે આપણું અનુમાન બંધાય, એને આધારે એક પ્રશ્નરૂપ વિધાન આપણે કરીએ છીએ જેને આપણે ઉત્કલ્પના કહીએ છીએ. ઉત્કલ્પનાને સામાજિક વિજ્ઞાનની અંદર પરિકલ્પના, અંગ્રેજીમાં હાઇપોથિસિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ ઉપકલ્પના એ સંશોધનનું આપણને એક રસ્તો છે. આપણને ગાંધીનગરથી અમદાવાદ આવવું છે તો એના માટેનો આપણે પ્રોપર વે પસંદ નક્કી કરી લીધો હોય, એવી રીતે ઉપકલ્પના આપણે એક રસ્તે જવાનો એક ચોક્કસ માર્ગ છે કે એક સ્થળ ઉપર પહોંચવું છે તો એ સ્થળ ઉપર કેવી રીતે પહોંચી શકાશે એ માટેનો નક્કી કરેલો માર્ગ છે અને એને આધારે આપણે આખી યોજના છે એ તૈયાર કરીએ છીએ. હવે માની લો કે આપણે એવી આપણને સમાજ જીવનના અનુભવો ઉપરથી કોઈ કલ્પના બંધાય છે તો આપણે સંશોધન જે વિષય પસંદ કર્યો છે એની પહેલાં એક વિધાન કરીએ છીએ. દાખલા તરીકે ગુજરાતમાં બાળમજૂરીનું પ્રમાણ ઊંચું છે, ઊંચું છે કે નીચું છે એની ખબર નથી આપણને અત્યારે, તો આપણે માત્ર એક પ્રશ્નરૂપ વિધાન કર્યું છે. એ આપણા સંશોધનના અંતે સાચું પણ પુરવાર થાય અને ખોટું પણ પુરવાર થાય આપણે એવું પહેલેથી નક્કી કરી દેવાનું નથી. ઉત્કલ્પના કરીએ એનો મતલબ એવો નથી કે આપણે છેલ્લે એ જ તારણ પર આવવાનું છે. આપણું તારણ એનાથી વિરુદ્ધન પણ હોઈ શકે, જુદું પણ હોઈ શકે. તટસ્થ રીતે આપણે જો સંશોધન કરીએ તો એ તારણ કોઈ પણ હોઈ શકે છે, પહેલેથી જ એ નક્કી કરી દેવાનું હોતું નથી. પણ ઉપકલ્પનાનું નિર્માણ કરવું એ સંશોધન કરતી વખતે એ બહુ જ જરૂરી બાબત છે.
હવે પહેલાં પણ આપણે નક્કી કયો સંશોધન યોજના બનાવી ત્યારે જોયું કે માહિતી મેળવવાની પ્રયુક્તિ છે એ પસંદ કરવાની હોય છે કે કઈ પ્રયુક્તિથી તમે માહિતી મેળવશો. સામાજિક સંશોધનની અંદર જુદી જુદી પદ્ધતિઓ છે અને કેટલીક પ્રયુક્તિઓ પણ છે. ક્ષેત્રીય સંશોધન કરો છો એટલે કે સર્વે પદ્ધતિથી તમે સંશોધન કરો છો, ઐતિહાસિક પદ્ધતિથી કરો છો કે એકમ તપાસ પદ્ધતિથી કરો છો. કોઈ પણ પદ્ધતિ લીધી હોય તો એમાં કેટલીક ચોક્કસ પ્રયુક્તિઓ અને એની સાથે સાથે કેટલાક સાધનો એનો તમે ઉપયોગ કરવાના છો. એ પ્રયુક્તિઓની અંદર આપણે જોઈએ તો નિરીક્ષણ પદ્ધતિ, પ્રશ્નાવલી, નિરીક્ષણ, પ્રશ્નાવલી, મુલાકાત, એ બધી જ પ્રયુક્તિઓ સામાજિક સંશોધનમાં આપણે ઉપયોગ કરીએ છીએ. અને હવે તો ફોન દ્વારા પણ આપણે કેટલીક માહિતી એકત્ર કરી શકીએ છીએ એટલે આ પ્રયુક્તિનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. એની સાથે સાથે કેટલાક ટૂલ્સ, તો મુલાકાત લેવી છે તો મુલાકાત અનુસૂચિ એ ટૂલ્સ છે, એક સાધન છે. મુલાકાત એક પ્રયુક્તિ છે પણ મુલાકાતની સાથે સાથે આપણે એક અનુસૂચિ રાખીએ છીએ કે જેથી કરીને આપણે કેટલાક પ્રશ્નો ઉત્તરદાતાને પૂછવા છે ત્યારે એ પ્રશ્નો આપણા મનમાંથી નીકળી ન જાય એટલા માટે આપણે એક ટૂલ્સનો ઉપયોગ કરીએ છીએ, સાધનનો ઉપયોગ કરીએ છીએ. એટલે આ રીતે એ પહેલેથી જ આપણા મનમાં નક્કી હોવું જોઈએ કે આપણે જે વિષય પસંદ કર્યો છે એમાં આપણે કઈ પ્રયુક્તિ છે એ પસંદ કરીશું. માની લો કે આપણે કોઈ આદિવાસીઓનો અભ્યાસ કરવાનો છે અને એ વખતે આપણે પ્રશ્નાવલી પ્રયુક્તિનો ઉપયોગ કરીએ તો આદિવાસીઓને પ્રશ્નાવલી આપવા જઈએ તો ઘણા બધા આદિવાસીઓ એવું બને કે આપણા અભ્યાસમાં લીધેલા આદિવાસીઓ અભણ હોય, અનએજ્યુકેટેડ હોય, એ વખતે એ પ્રશ્નાવલી ભરી શકતા નથી. તો એ આપણે પહેલેથી જ નક્કી કરી લેવાનું હોય છે કે આપણે આપણા અભ્યાસમાં કઈ પદ્ધતિ આપણને અનુકૂળ આવે તેમ છે. સામાજિક સંશોધનની બધી જ પ્રયુક્તિઓ ઉપયોગમાં લેવી કે માત્ર એક કે બે પ્રયુક્તિઓ ઉપયોગમાં લેવી એ સમયે જ નક્કી કરી લેવું પડે છે. હવે એ ત્યાર પછી આપણે ઉપકલ્પનાની ચકાસણી માટે માહિતી એકઠી કરવા જઈ રહ્યા છીએ. શરૂઆતમાં આપણે જે ઉપકલ્પના કરી હવે એને ચકાસવી છે. આપણી આ ઉપકલ્પના છે એ વિધાન સ્વરૂપે હતી, એને હવે આપણે ચકાસવી છે. તો એની ચકાસણી કરવા માટે આપણે જુદી જુદી પ્રયુક્તિઓની વાત કરી, એ પ્રયુક્તિ વડે હવે આપણે માહિતી એકઠી કરવા માટે જઈ રહ્યા છીએ. એ એકઠી કરવા માટે પછી આપણે લાઇબ્રેરીમાં જઈએ કે પછી આપણે સર્વે પદ્ધતિથી કરવાનો હોય તો ફિલ્ડ ઉપર જઈએ. તો એ માહિતીની ચકાસ એટલે ઉપકલ્પનાની ચકાસણી માટે જે માહિતી એકઠી કરવી છે એ પ્રશ્નાવલી હોય તો એ પ્રશ્નાવલીની અંદર આપણી માહિતી આવશે, મુલાકાત અનુસૂચિ હોય તો અનુસૂચિની અંદર આપણી માહિતી આવશે. અને મુલાકાતની સાથે સાથે આપણે એક ડાયરી પણ મેન્ટેન કરવી પડે છે કે આપણે નિરીક્ષણ શું કર્યું છે. ઘણી વખત ઉત્તરદાતા છે એ મુલાકાત વખતે જવાબ દેતો હોય તો આપણે નિરીક્ષણ કરીએ ત્યારે આપણને ખબર પડે છે કે આ ઉત્તરદાતા છે આપણને કંઈક ખોટો જવાબ આપે છે. તો આપણે વારંવાર એને પ્રશ્ન પૂછીને સાચો ઉત્તર આપવા માટે પ્રેરી શકીએ છીએ. એટલે નિરીક્ષણ દ્વારા પણ કેટલીક માહિતી એકત્રિત કરવી જરૂરી બને છે. અને એ માહિતીની પણ આપણે એક ડાયરી રાખવી પડે છે કે નિરીક્ષણ દરમિયાન તમને શું જોવા મળ્યું છે. એટલે આ રીતે એ માહિતી છે એ ત્યાર પછી એકઠી કરવામાં આવે છે. હવે બધી જ માહિતી એકઠી થઈ ગઈ, તમારું સંશોધન છે એ અહીંયા સુધી પહોંચી ગયું કે આપણી સાથે બધી જ માહિતી એકઠી થઈ ગઈ, ત્યાં સુધી એનો કોઈ જ મતલબ નથી. માહિતીનો થપ્પો છે એ ટેબલ ઉપર રાખી દીધો તો સંશોધનમાં એનું કોઈ જ મહત્ત્વ નથી. એ બધી જ એકઠી કરેલી માહિતી વેરવિખેર પડેલી હોય ત્યાં સુધી એનું કોઈ જ મહત્ત્વ નથી. એ વેરવિખેર માહિતીને વર્ગીકૃત કરવી પડે છે. અને પોલિન યંગ જણાવે છે કે એ ઓછામાં ઓછા એકમોની અંદર એને વર્ગીકૃત કરવી જોઈએ. બીજું, કેટલીક માહિતી એવી પણ એકઠી થાય કે તમારા આપણા વર્ગીકરણની અંદર ફિટ ન બેસતી હોય ને મારી મચડીને આપણે એને ફિટ બેસાડી દઈએ તો જે આપણને તારણ મળી છે સાચું મળતું નથી. એવી માહિતીને આપણે જુદી અલગ તારવવી પડે છે અને એના કેટલી માહિતી એવી એકઠી થઈ છે એની એમાં દર્શાવવું પડે છે કે આટલી વર્ગીકરણની બહારની માહિતી આપણી પાસે ઉપલબ્ધ છે. એટલે વર્ગીકૃત કરેલા એકમોની અંદર મારી મચડીને ક્યારેય એ માહિતીને બેસાડવી નહીં. અને સંશોધન દરમિયાન આવી માહિતી પણ એકઠી થાય છે એનું અગાઉથી
પ્લાનિંગ હોવું જોઈએ, અગાઉથી યોજનાની અંદર આ બાબતની તકેદારી રાખવી જોઈએ. બીજાના સંશોધનો આપણે વાંચ્યા હોય એના ઉપરથી, એના અનુભવો ઉપરથી આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે આવું પણ સંશોધન દરમિયાન થશે અને એ માહિતીનું પછી પૃથ્થકરણ કરવું પડે છે. અને હવે તો વિદ્યાર્થી મિત્રો, સામાજિક સંશોધનની અંદર એક નવું સોફ્ટવેર છે અને એ સોફ્ટવેર છે SPSS, અને એની અંદર પણ આ માહિતીનું યોગ્ય રીતે પૃથ્થકરણ અને વર્ગીકરણ બહુ જ ઝડપથી કરી શકાય છે. આપણે જે મેળવેલી માહિતી છે એનું સૌથી પહેલાં કોડિંગ કરી લેવું પડે છે અને એ કોડિંગ કરીને ત્યાર પછી એ માહિતીનું આ વર્ગીકરણ કરવું પડે છે. એ માહિતીને વર્ગીકૃત કર્યા પછી તમારા સંશોધનની અંદર એનું અર્થઘટન કરવું પડે છે. વર્ગીકરણ કરી લીધું ત્યાં સુધી એ માહિતી માહિતી જ રહે છે. એનું કોની સાથે કયા પ્રકારનો સહસંબંધ છે, તમારા જે પારિવર્ત્યો છે, તમે જે સંશોધનની અંદર પારિવર્ત્યોનો ઉપયોગ કર્યો છે, એ પારિવર્ત્યો એકબીજા સાથે કેવી રીતે કોરિલેટેડ છે અથવા તો એને કાર્યકારણની સાથે કેવી રીતે જોડાયેલા છે એને એ અંગે અર્થઘટન કરવું પડે છે. એક બાબત બને છે તો એની સાથે બીજું એનું ફેક્ટર છે કેવી રીતે જોડાયેલું છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે સ્ત્રી ભ્રૂણ હત્યા છે એનું પ્રમાણ વધ્યું, તો કેટલાક લોકો એમ કે શિક્ષણને કારણે ભ્રૂણ હત્યાનું પ્રમાણ વધ્યું છે, તો ખરેખર આ શિક્ષણ વધ્યું એટલે આપણે એમ કહીએ કે શિક્ષિતોની સંખ્યા છે એની સાથે આ કોરિલેટેડ છે કે કેમ, એ આપણે અર્થઘટન સમયે દર્શાવવું પડે છે. અને એમ કહેવું પડે છે કે જેમ જેમ શિક્ષણનું પ્રમાણ વધ્યું, પણ એ સાચું છે કે ખોટું એ આપણને ખબર નથી, એ સંશોધનને અંતે અર્થઘટન કર્યા પછી ખબર પડે છે, ખ્યાલ આવે છે. તો એની સાથે બીજું કયું ફેક્ટર જોડાયેલું છે? શિક્ષણ વધે તો આ ભ્રૂણ હત્યા વધે, એની સાથે બીજું કયું ફેક્ટર જોડાયેલું છે? કે મૂલ્યો બદલાયા છે, સમાજના મૂલ્યો બદલાયા છે શિક્ષણને કારણે, સ્વતંત્રતા જોડાયેલી છે. એ બધા જ અર્થઘટન છે એ વ્યવસ્થિત રીતે કરવું પડે છે. અને ત્યાર પછી સંશોધક છે એના તારણો ઉપર આવે છે અને સામાન્યકરણ કરે છે, જેને આપણે સંશોધનના અહેવાલનું લેખન કહીએ છીએ. એટલે વિદ્યાર્થી મિત્રો, જ્યારે સંશોધનની આપણે શરૂઆત કરીએ છીએ ત્યારે એ સંશોધનના અહેવાલ વિશે થોડુંક આનંદભાઈ એના ઉપર ચર્ચા કરશે. બહુ સરસ મુદ્દો, સરસ આખી યાત્રા આપણી કરી રહ્યા છે સંશોધનના અહેવાલ સુધીની. જે આખી વાત બાનુબેને આપણી સમક્ષ મૂકી કે શરૂઆત એમણે કરી